સુરત શહેરમાં પણ વિશ્વ કક્ષાની અદ્યતન તબીબી સેવાઓ મળી રહી છે, ત્યારે સુરતની કિરણ હોસ્પિટલમાં તો શહેરીજનોને હર હંમેશ અદ્યતન સેવાઓ આપી રહી છે, ત્યારે હાલમાં વિશ્વની શ્રેષ્ઠ કહેવાતી રોબોટિક સર્જરી કિરણ હોસ્પિટલમાં શરૂ કરાઈ છે. મલ્ટીટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાતા લોકોને હવે મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવા ઓછા પડે છે. તો પત્રકાર પરિષદમાં માહિતી આપતા કિરણ હોસ્પિટલના સંચાલક મથુરભાઈ સવાણી અને ડોક્ટરોએ જણાવ્યું હતું કે કિરણ હોસ્પિટલમાં હવે જટિલ ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઈ સાથે અને ઝીણવટપૂર્વક થઈ શકશે. સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકાય તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ 3 સ્ક્રીન પર જોઈ શકાશે અને સર્જરી ખૂબ જ સરળતાથી અને ચોક્કસ પૂર્વક થશે, એટલે કે રોબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે. તો આ અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી. મથુરભાઈ કીધું એ પ્રમાણે કે જે વિશ્વ કક્ષાનો રોબોટ CMR રોબોટ છે, જે કે મેડ ઇન UK છે, જે આપણા કિરણ હોસ્પિટલમાં ગઈકાલે ઇન્સ્ટોલ થઈ ગયો અને આવતીકાલથી અમે એની સર્જરી પ્રારંભ કરી રહ્યા છે. હવે આ રોબોટિક સર્જરી કઈ કઈ સર્જરી અમે કરી શકીશું, એમાં સૌથી પહેલાં તો રોબોટિક કેન્સર સર્જરી, જેટલા પેટના અને છાતીના કેન્સરના ઓપરેશનો છે એ બધા રોબોટિક સર્જરીથી હવે શક્ય છે. એ સિવાય પેટ અને આંતરડાની બધી સર્જરીઓ, જેમ કે કોઈ એસિડિટી માટેની સર્જરી હોય, કોઈ ઇન્ફેક્શનની સર્જરીઝ હોય, કે પછી રોબોટિકની મૂત્રાશય, કિડની અને પ્રોસ્ટેટની કેન્સરની જે બી સર્જરી, કેન્સર અને સાદી જે બી સર્જરી હોય એ બધી રોબોટિક સર્જરીથી હવે શક્ય છે. એ સિવાય લીવર સર્જરી હવે રોબોટિકથી શક્ય છે. બેરિયાટ્રિક સર્જરી, જે વજન ઓછું કરવાના ઓપરેશનો છે, રૂટીનલી જે થતા હોય છે, લેપ્રોસ્કોપિકલી થતા હોય છે, તે હવે રોબોટિક સર્જરીથી વધારે ચોકસાઈથી હવે શક્ય છે. એ સિવાય ગાયનેકોલોજી, એટલે કે સ્ત્રી રોગો માટેના જે ઓપરેશનો થતા હોય છે, ગર્ભાશયના, અંડાશયના, એ બધા ઓપરેશનો હવે રોબોટિક સર્જરીથી શક્ય છે. અને આ જે સર્જરી રોબોટિક સર્જરીથી કરવામાં આવે અને મિનિમલ એક્સેસ સર્જરી કહેવામાં આવે, એટલે નાના નાના કાણાઓ છાતી અથવા પેટમાં પાડ્યા પછી રોબોટિક આર્મ એમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને એ નાના ઓપરેશનો દ્વારા રોબોટિક આર્મ્સથી ઓપરેશનો કરવામાં આવે છે. આનાથી આપણને શું ફાયદા થઈ શકે, જે સામાન્ય સર્જરીઓ કરતા હોઈએ અને રોબોટિક સર્જરીઓ કરતા હોય એમાંથી શું ફાયદા થાય, તો રોબોટિક સર્જરી એટલે રોબોટ સર્જરી નથી કરવાનો, એ સર્જરી સર્જન જ અમે લોકો જ કરતા હોઈએ છીએ, પણ રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, રોબોટિક આઈઝ વિઝ્યુલાઇઝેશન યુનિટનો ઉપયોગ કરતા હોઈએ. એટલે કે અમને જે સર્જરી દરમિયાન જે અમારી આંખો જોઈ શકે એનાથી 10 ગણું વધારે મેગ્નિફિકેશન અમને મળી શકે છે, એટલું મોટું અમને દેખાઈ શકે છે. પ્લસ રોબોટિક આર્મ અમને ફ્રીડમ ઓફ મોશન, મોબિલિટી આપે છે, એટલે કે હું મારો હાથ આટલો ફેરવી શકું કોઈ સૂચર લેવા માટે, કોઈ ટાંકો લેવા માટે, તો રોબોટ મને કેટલી ફ્રીડમ આપે છે, 720 ડિગ્રી, એટલે આ 180 આવું 6 વખત, એટલે આટલી વધારે પડતી, હું મારો હાથ 2 વખત આખો ફેરવી નાખું એટલી મને વધારે ફ્રીડમ આપે છે. સો અલ્ટિમેટલી પેશન્ટને શું ફાયદો થશે, કે નાના કાણાથી ઓપરેશન થશે, વધારે ચોકસાઈથી ઓપરેશન થશે, લોહીનું રક્તસ્ત્રાવ ઓછો થશે, લોહી ચડાવવાની જરૂરિયાતો ઓછી થશે, ઇન્ફેક્શનો ઓછા થશે, કારણ કે આજુબાજુ માણસોની મૂવમેન્ટ 0 થઈ જાય છે, માત્ર રોબોટિક આર્મ્સ ત્યાં હોય છે, એટલે ઇન્ફેક્શન ઓછું થાય, પેશન્ટને દુખાવો ઓછો થાય, હોસ્પિટલમાં સ્ટે ઓછો થાય. માનો કોઈ સામાન્ય કેન્સરની સર્જરીની હું વાત કરું તો 5-7 દિવસનું જે રોકાણ હોય એ 3 દિવસના રોકાણમાં એમનું શક્ય છે, પેશન્ટનું રોકાણ ઓછું થાય. અને કારણ કે ચોકસાઈથી સર્જરી થતી હોય તો અલ્ટિમેટલી કેન્સરના રિઝલ્ટ, કેન્સર સર્જરીના રિઝલ્ટ અથવા બાકી કિરણ હોસ્પિટલ ખાતે પાછલા 5 વર્ષથી 16 લાખથી વધારે લોકોએ સેવા લીધી છે. કિરણ હોસ્પિટલનો હંમેશા દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. પ્રારંભમાં અતિ આધુનિક 300 કરોડના સાધનો આવ્યા, ત્યારબાદ જે જરૂર પડી એ અમે ઉમેરતા ગયા. વર્તમાન સમયમાં વિશ્વની શ્રેષ્ઠ સારવાર માટે જે રોબોટિક ઓપરેશન પદ્ધતિ એ પણ કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ છે. આ વિદેશની ટેકનોલોજી છે અને આના વિશે વધારે આપણને ડૉક્ટરો માહિત કરાવશે, જે આ અમારા 6-7 ડૉક્ટરો અલગ અલગ પ્રકારના આના ઓપરેશન કરવાના છે, એ વધારે ડૉક્ટર આપણને માહિતી આપશે. હું એટલું જ ચેરમેન તરીકે કહેવા માગું છું કે દક્ષિણ ગુજરાતના લોકોને દુનિયામાં કોઈ પણ દુનિયાના શહેરમાં સારવાર લેવા જવી પડે એવું કદી ન બને, અને એ જ કક્ષાની સારવાર સુરતની ધરતી ઉપર કિરણ હોસ્પિટલમાં મળે, આ લક્ષ્ય સાથે અમે ક્વોલિટી સારવાર અને રિઝનેબલ સારવાર માટે કામ કરી રહ્યા છીએ.
જ્યાં જ્યાં અન્ય અન્ય રોબોટિક ઓપરેશનનો જે ચાર્જ લાગે છે એથી આપણે ત્યાં 50% ચાર્જ લાગવાનો છે, અને એ રીતે ક્વોલિટી ઓપરેશન માટે કિરણ કટિબંધ છે. અમારી આ ડૉક્ટરની આખી ટીમ છે એ આના પુષ્કળ અનુભવ ધરાવે છે અને ખૂબ સારી રીતે તાલીમો લીધી છે. જે તે હોસ્પિટલમાં જે તે દુનિયાના દેશોમાં એ આની ઉપર ઓપરેશન પણ કરી ચૂકેલા છે, એટલે આવી મજબૂત ટીમ સાથે કિરણ હોસ્પિટલ આ રોબોટને દ્વારા ક્વોલિટી વિશેષ ક્વોલિટી સારવાર આપવા માટે કટિબંધ છે. વધારે અમારા ડૉક્ટર મિત્રો, સુરતની કિરણ હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થયા ત્યારે 5 વર્ષના કિરણ હોસ્પિટલની 1.5 લાખ લોકોએ સેવાનો લાભ લીધો છે. કિરણ હોસ્પિટલના અન્ય હોસ્પિટલ કરતાં સસ્તી તબીબી સેવા આપતી હોય દરેક લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.